જંબુસરના પીએસઆઈ દ્વારા યુવકને માર મારવાના મામલે ધારાસભ્ય સંજય સોલંકી અને લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણની આગેવાનીમાં ડીવાયએસપી અને મામલતદારને આવેદનપત્ર આપી પીએસઆઈ સામે કાર્યવાહીની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. યાસર કાદર મલિક નામના યુવકને માર મારવા અંગે પીએસઆઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જંબુસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેવી બારિયાએ બેરહેમીપૂર્વક માર માર્યાનો આક્ષેપ કરાયો છે. યાસર મલિકની કમરના નીચેના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બે દિવસ અગાઉ થયેલ મારામારીના ગુનામાં યાસર કાદર મલિક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં યાસર મલિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાં જંબુસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેવી બારિયાએ યાસર મલિકની ટેબલ ઉપર સુવડાવી દંડા વડે બેરહેમીપૂર્વક માર મારી કમરના નીચેના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. બે દિવસ પહેલાં જે મારી વરવર થઈ હતી તેમાં મારું નામ આવેલ અને સામે મેં ફરિયાદ કરી દીધી એમની ઉપર, જે વિરોધ પક્ષ પર, તો એમને તો હાજર થઈ, પણ મને કાલે જ ત્યાં હાજર કર્યું હતું અને મારું બધું જામીન મામીન બધું પૂરું થયા પછી આજે સવારે મને એવું કે એને બોલાવ્યું કે મામલતદારમાં તારે જામીન આપવાનું છે. તે દરમિયાન હું ત્યાં જતાં મને સાહેબે બારે સાહેબે મને ત્યાં ઓફિસ ઉપર બોલાવી અને મને 20-25 દંડા મારીને બે ફાર્મ દંડા મારીને મને ઇજા પહોંચાડેલી છે. ને એક જ વાત કરતા હતા તે કે તે અરજી કેમ આપી સામે પક્ષવાળા પર, તે અરજી કેમ આપી, એક જ વાત મને 20-25 વાર બોલે મને દંડા મારતા ગયા. ઇજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં હોસ્પિટલમાં યાસરના પરિવારજનો અને સમાજના લોકો ભેગા થયા હતા અને પીએસઆઈની કામગીરીને લઈ તેના પરિવારજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને પીએસઆઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ધારાસભ્ય તરીકે અમારા જિલ્લાના ઉમેદવાર શ્રીકાંત પાટણ વખોડીએ છીએ. આવી ઘટનાઓ ના બને પોલીસ તંત્રને અમે ચેતવણી આપીએ છીએ કે જે આ બનાવ બન્યો છે, તમે કાયદો હાથમાં લઈને યાસર કાદર મલિકને જે રીતે માર મારવામાં આવેલો છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે. આવનારા દિવસોની અંદર અમે એસપી સાહેબને, એસપી સાહેબ પણ નહીં સાંભળે અમે ગાંધીનગર રજૂઆત કરીશું. એમ છતાં આ બનાવને સંઘર્ષ શબ્દોની અંદર અથવા એની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે. ગાંધી ચિંતા માર્ગે અમે જંબુસર પ્રાંત કચેરીની અંદર આવનારા દિવસોની અંદર ઉપવાસ પર બેસીશું. જંબુસર પોલીસની દબંગગીરી સામે ડીવાયએસપી અને મામલતદારને રજૂઆત કરાઈ.